गुजरात राज्यनो ऐतिहासिक भादरवी पूनमनो મહામેળો માં અંબાના ધામ અંબાજી ખાતે પૂર્ણ થયો, જેમાં દૂર દૂરથી માઈ ભક્તો ઉમટ્યા જગતજનની માં અંબાના દર્શનનો લહાવો લીધો. મેળો પૂર્ણ થયા બાદ બીજા દિવસે અંબાજી ખાતે અંબાજીના વિવિધ માર્ગો પર મોટી સંખ્યામાં સાફ સફાઈ કર્મીઓ અને સ્વયંસેવકોના સહિયારે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે એસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સફાઈ અભિયાનની શરૂઆત પહેલા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું. અલગ અલગ વિભાગના સ્વચ્છતા કાર્ય માટે ટીમો બનાવવામાં આવી હતી. અંબાજીના વિવિધ વિસ્તારો માટે અલગ અલગ ઝોન મુજબ ટીમ બનાવવામાં આવી તેમને રવાના કરવામાં આવી. 3 દિવસ ચાલનાર આ અભિયાન શહેરને સ્વચ્છ બનાવશે. જ્યાં ત્યાં અંબાજી વિસ્તારની આસપાસ લાગેલા કેમ્પ શહેરના વિવિધ સ્થળો પર છે, પૂર્ણ રીતે સફાઈ હાથ ધરાશે. માં જે ભાદરવી પૂનમનો મેળો છે એ દર વર્ષે યોજાય છે અને મા અંબાના પવિત્ર ધામને સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી સ્વચ્છતા સમિતિ પાસે હતી અને અંબાજી ગ્રામ પંચાયતના વિસ્તારને 5 ઝોનોમાં વિભાજિત કરી વિભિન્ન નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના સ્ટાફ મારફત આ કામગીરી કરવામાં આવી છે. તમામ ટીમોએ ખૂબ સુંદર કામગીરી કરી. સવારે 7 વાગ્યાએ, બપોરે 2 વાગ્યાએ અને રાત્રે 10 વાગ્યાએ તમામ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવતી હતી. આ સિવાય જે રૂટ છે અંબાજી આવવાના, હડાદ રૂટ છે અને દાતા રૂટ છે, એ રૂટો ઉપર પણ 21 જેટલા ટ્રેક્ટર મૂકવામાં આવ્યા હતા અને એ ટ્રેક્ટરોમાં 5 કે 6 મજૂરો મારફત સફાઈની કામગીરી કરવામાં આવતી હતી. એમાં પણ જે મજૂરો હતા તમામ લોકોએ ખૂબ સારી સુંદર કામગીરી સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી કરેલી છે. એ તમામ જે અમારી સાથે લેબર જોડાયા હતા, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત અને ટ્રેક્ટરના મજૂરો અને વિભિન્ન એજન્સીના મજૂરો, એ તમામનું પણ અમે ટૂંક સમયમાં સન્માન કાર્યક્રમ યોજવાના છીએ અને એ લોકોને પણ પ્રશસ્તિપત્ર અને મા અંબાનીનું પ્રસાદ અને મા અંબાજીની ફોટો આપીને એમને પણ અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. તો મેળો અત્યારે પૂરો થઈ ગયો છે, પરંતુ સ્વચ્છતા સમિતિનું કામ હજી પૂરો થયો નથી. કારણ કે અમારું જે મેન્ડેટ છે એમાં મેળા પહેલાંની ક્લિનિંગ પણ આવે અને મેળા પછીની પણ ક્લિનિંગ આવે. તો હવે આવતા 3 દિવસ એટલે 30 તારીખ, 1 તારીખ અને 2 તારીખ, આ 3 દિવસ જે છે અમારા દ્વારા સ્વચ્છતાની કામગીરી કરવામાં આવશે. એમાં વિભિન્ન નગરપાલિકાઓનો સ્ટાફ પણ છે અને ઘણા બધા સ્વયંસેવકોનું પણ અમને સાથ મળ્યું છે. એ સ્વયંસેવકોને પણ અમે ઝોન સિસ્ટમ પ્રમાણે વિભિન્ન ઝોનોમાં વિભાજિત કરીને એમના પાસેથી અમે કામગીરી કરાવીશું અને એ લોકો પાસેથી પણ અમને બહુ સારો સહકાર મળશે એવી અમારી અપેક્ષા છે, આશા છે. સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અંબાજી.